નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય અંગ્રેજી જેમાં સેમ વનમાં યુનિટ નંબર ચાર છે લોંગર શાર્પર એન્ડ બિગર આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર આઠ ભણવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની એકથી સાત એક્ટિવિટી સાથે સાત એક્ટિવિટી અલગ અલગ સેપરેટ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ ન જોયા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે

આપણે જોઈએ એમ અહીંયા આપણને ઊભી લાઈનમાં ઊભી રોમાં આપ્યું છે લાઈફ સ્પામ એટલે કે યર્સ લાઈફ સ્પામ એટલે થાય એનું જીવન એ કેટલા વર્ષો સુધી જીવી શકે અને અહીંયા આપણને પ્રાણીઓ એટલે કે એનિમલ્સ આપ્યા છે આડા અહીંયા આપણે અલગ અલગ જેમ કે ડોગ કાવ સ્વામ ટોટોઇઝ ગોટ એલિફન્ટ હોર્સ રેબિટ વેલ મેન શીપ અને ચિમ્પાન્ઝી આ અલગ અલગ પ્રાણીઓ વિશે માહિતી છે કૂતરા વિશે કાવ એટલે ગાય સ્વાન એટલે કે હંસ ટોટોઇઝ એટલે થાય કાચબો ગોટ એટલે બકરી એલિફન્ટ એટલે હાથી હોર્સ એટલે ઘોડો રેબિટ એટલે સસલું પછી વેલ એટલે વેલ માછલી મેન એટલે માણસ શીપ એટલે ઘેટું અને ચિમ્પાંઝી એટલે જે ચિમ્પાંઝી પ્રકારના વાંદરા હોય છે તેના વિશે વાત કરી છે હું જોઈ શકું એમ સૌથી વધારે જો કોઈ જીવન જીવતું હોય ને તો દુનિયાનું સૌથી ધીમું પ્રાણી ટોટોઈઝ એટલે કાચબો એકસો સાઠ વર્ષ જેટલી કેપેસિટી છે અને સૌથી ઓછું જીવન જીવતું હોય તો સૌથી ઓછું જીવન જે છે એમાં ડોગ દેખાડે છે આપણે આપણી વાત કરીએ મનુષ્યની તો મનુષ્યની કેપેસિટી જે છે અહીંયા મેન એટલે આમ જો સીધી રેખા પસાર કરવામાં આવે તો સીધી રેખા જે છે તો આ રીતે લગભગ સો જેટલી થઈ જાય છે અરાઉન્ડ ની આસપાસ જે છે આમ થાય છે તો આ રીતે જે છે આપણે અલગ અલગ પ્રાણીઓ વિશે આપણને માહિતી રજૂ થયેલી છે ચલો માહિતી જે છે આ માહિતીના આધારે નીચે આપેલી માહિતી આપણે પૂર્ણ કરવાની છે તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં અહીંયા એનિમલ્સ માણસો વિશે વાત કરી છે પ્રાણીઓ વિશે વાત કરીએ છે તેના લાઈફ સ્પામ એટલે કે તેના જીવન વિશે કે તે કેટલું જીવે છે તો સૌથી પહેલાં ચિમ્પાજી ચિમ્પાજી કેટલું જીવે ત્રીસ વર્ષ તો પછી ટ્વેન્ટી ટુ યર્સ બાવીસ વર્ષ કોણ જીવે છે બાવીસ વર્ષ જીવે છે કાવ ગાય સેવન્ટીન ઇયર્સ સેવન્ટી ઇયર્સ સિત્તેર વર્ષ કોણ જીવે છે તો એલિફન્ટ હાથી પછી નાઇન યર્સ નવ વર્ષ કોણ જીવે તો નવ વર્ષ જીવે છે ડોગ કૂતરો મેન એટલે કે માણસની વાત કરીએ તો માણસ જે છે એ નાઇન્ટીન યર્સની કેપેસિટી ધરાવે છે નેવું વર્ષ જીવી શકાય છે હન્ડ્રેડ યર્સ સો વર્ષ જીવે છે સ્વાન એટલે કે હંસ ત્યારબાદ ટોર્ટોઇઝ જે છે કાચબો જે છે એ દોઢસો યર્સ એકસો ને પચાસ વર્ષ જે છે એ જીવે છે ત્યારબાદ ગોટ બકરી જે છે એ ટેન યર્સ દસ વર્ષ માટે હોર્સ એટલે કે ઘોડો જે છે એ ફિફ્ટી યર્સ પચાસ વર્ષ માટે

ચિમ્પાન્ઝી કરતા ઓછું જીવન કોણ જીવે છે તો ચિમ્પાન્ઝી ત્રીસ વર્ષની ઉંમર હતી તો ત્રીસ વર્ષની ઉંમર કરતાં જેટલા ઓછા હોય એ બધાના નામ લખવા પડે તો જો આ નામ લખ્યા છે ધ કાવ ડોગ ગોટ શીપ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી કોણ કોણ તો કે કાવ એટલે કે ગાય ડોગ એટલે કૂતરો ગોટ એટલે બકરી ને શીપ એટલે ઘેંટો આ ચાર પ્રાણીઓ જે છે એ કોના કરતા તો કે ચિમ્પાન્ઝી કરતા શોર્ટર લાઈફ ધેન ચિમ્પાન્ઝી ચિમ્પાન્ઝી કરતા ઓછું જીવન જીવે છે ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે વુલ લિવ્સ લોંગર ધેન ગોટ કે બકરી કરતા વધારે કોણ જીવે તો બકરી કરતા જેટલા પણ વધારે જીવવાવાળા હોય વધારે જેનો ઊંચો ગ્રાફ હોય તે બધાના નામ અહીંયા લખવા પડશે તો અહીંયા લખ્યું છે ધ ચિમ્પાન્ઝી સૌથી પહેલું તો ચિમ્પાન્ઝી પછી કાવ એટલે કે ગાય એલિફન્ટ એટલે કે હાથી મેન એટલે માણસ સ્વાન એટલે હં ટોટો એટલે કે કાચબો હોર્સ એટલે ઘોડો વેલ એટલે કે વેલ માછલી એટલા પ્રાણીઓ લિવ્સ ધેન ગોટ તે બકરી કરતા વધારે લાંબુ જીવન જીવે છે અહીંયા જેટલા પ્રાણીઓ વિશે વાત કરી છે છીએ ચિમ્પાંજિકાવ એલિફન્ટ મેન સ્વાન ટોટોઇઝ હોર્સ વેલ એટલા જે પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓ કોના કરતા તો કે બકરી કરતા ગોટ કરતા વધારે લાંબુ જીવન જીવે છે ચાલો આગળ વધીએ આગળ છે ત્રીજું વુઝ લાઈફ સ્પામ ઇઝ શોર્ટર ધેન ધ હોર્સિસ લાઈફ સ્પામ કે કોનું જીવન જે છે એ ઘોડાના જીવન કરતા શોર્ટ એટલે ઓછું છે કોનું જીવન ઘોડાના જીવન કરતા ઓછું છે તો અહીંયા લખ્યું છે ચિમ્પાન્ઝી કાવ ડોગ અને ગોટ શીપ્સ એફોસ્ટ્રોફીસ એ પાછળ બધાને જોવા અહીંયા આપણે દેખાય છે એફોસ્ટ્રોફીયસ એટલે કે ચિમ્પાન્ઝીનું ગાયનું કૂતરાનું બરાબર ગોઠ્સ એટલે બકરીનું શીપ્સ એટલે ઘેટાનું આ બધાના જીવન આ શોર્ટર ધેન હોર્સિસ લાઈફ સ્પામ કે તે ઘોડાના લાઈફ સ્પામ કરતા કેવું છે તો કે ઓછું છે ત્યારબાદ ચોથું છે વુઝ વુઝ લાઈફ સ્પામ ઇઝ લોંગર ધેન ધ શીપ્સ એ કોનું જીવન શીપ એટલે કે ઘેટાના જીવન કરતા લોંગ એટલે કે મોટું લાંબુ અહીંયા આપણે ઉપરના સવાલમાં શોર્ટ હતું આ સવાલમાં શું છે લોંગર કે કોનું જીવન એટલે કે ઘેટાના જીવન કરતા લાંબુ છે તો જેટલા પણ ઘેટાના જીવન કરતા લાંબા જીવન જીવા પ્રાણીઓ હોય તે બધાની વિશે અહીં ડિટેલમાં વાત કરવી પડે તો આવશે તો ચિમ્પાન્જીસ એટલે કે ચિમ્પાન્જીનું કાવસ એટલે ગાયનું એલિફન્ટ એટલે હાથીનું મેન્સ એટલે માણસનું સ્વાન્સ એટલે કે હંસનું ટોટોઈઝ એટલે કાચબાનું હોર્સિસ એટલે કે ઘોડાનું વેલ્સ એટલે વેલ નામની માછલીનું આ બધાના લાઈફ સ્પામ ઇઝ લોંગર ધેન શાર્પ શિપ્સ આ બધાના જીવન જે છે એ ઘેટા કરતા કોના કરતા શીપ કરતા મોટા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે જેટલી માહિતી હતી બધી માહિતી વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી આગળ જોઈએ હવે

આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક નાની એવી જાહેરાત લઈને આવ્યો છે કે આપણે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર તમને ધોરણ બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્ય સ્વઅધ્ય પોથી ગાલા સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ ફક્ત ને ફક્ત એક જ એપ્લિકેશનમાં મળી જશે માત્ર અંગ્રેજી નહીં અંગ્રેજી સહિતના તમામ વિષયના પીડીએફ તમામ વિષયના સોલ્યુશન તમામ વિષયની સમજૂતી તમને આમાંથી મળી જવાની છે તો ડાઉનલોડ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે એક્ટિવિટી નંબર નવ નો અભ્યાસ કરીશું જય હિન્દ જય ભારત